ગુજરાત, જય જય ગરવે ગુજરાત, જય જય ગરવે ગુજરાત. ધન્યવાદ માનનીય ચંપકભાઈ નરસિંહભાઈ પરમાર, સંયોજક શ્રી પુણ્યભૂમિ ગુજરાત સાંસ્કૃતિક મંચ, પોલીસ ખાતાના અધિકારી શ્રી સાથે પરમાર કાકા, કિશનવાડી વિસ્તારના સૌ વડીલો અગ્રણીઓ, ભારતનું ભવિષ્ય કહી શકાય તેવા ભૂલકાઓ બાળકો, આપ સૌને આજે મળવાનો અવસર મળ્યો અને 73મો સ્વતંત્રતા દિન જે આજે આપણે ઉજવ્યો ધ્વજવંદન, તો ટૂંકમાં જણાવું તો આપણા દેશનું ગૌરવ તે આપણો રાષ્ટ્રધ્વજ છે. 15 ઓગસ્ટ 1947 આપણને આઝાદી મળી. 1947 15 ઓગસ્ટ આઝાદી મળ્યા પછી આપણા દેશ માટે એક સમસ્યા આવી કે આઝાદ તો દેશ થયો પણ આ દેશનું શાસન કઈ રીતે થશે. અંગ્રેજોની ગુલામીથી મુક્ત થયા પણ નવા પડકાર આવ્યા. એ નવા પડકારને કારણે દેશનું નવું બંધારણનું નિર્માણ કરવું પડ્યું, જે બંધારણ 26 જાન્યુઆરી 1950 દિવસે અમલ આવ્યું. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, ભારત રત્ન, બોધિસત્વ, વિશ્વ માનવનું બિરુદ મેળવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમની ઐતિહાસિક સંકલ્પભૂમિ વડોદરા આવેલી છે અને આજે મને જેમણે નિમંત્રણ પાઠવ્યું છે ધ્વજવંદન માટે, તેવા શ્રી ચંપકભાઈ નરસિંહભાઈ પરમાર, પુણ્યભૂમિ ગુજરાત સંયોજક, ગઈકાલે એમની સાથે ઐતિહાસિક સ્થળ સંકલ્પભૂમિ ખાતે બુદ્ધવંદના કરવાનો અવસર મળ્યો, તો ચંપકભાઈનો હું આભાર વ્યક્ત કરીશ. અને ટૂંકમાં જણાવું તો મારો પરિચય છે પિંકલભાઈ કિશોરભાઈ ભટ્ટ, પ્રમુખ સંસ્થાપક માનવ ધર્મ પરિવાર હ્યુમિનિટી રિલિજિયન, વિશ્વ શાંતિ અભિયાન અંતર્ગત સમાજસેવાની પ્રવૃત્તિ કરીએ છીએ, જેમાં આજે પહેલી પ્રવૃત્તિ કિશનવાડી પોલીસ ચોકી ખાતે થવાની છે, જે છે વૃક્ષારોપણ. સમાજસેવાનો અભ્યાસક્રમ કર્યો છે CSR, અમારું ટ્રસ્ટ છે શ્રી કાંતિલાલ લાભશંકર ભટ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ. આવતા વર્ષે 100 વર્ષ, જે મારા દાદા કહેવાય ગ્રાન્ડ ફાધર, તેમના 100 વર્ષ નિમિત્તે શતાબ્દી ઉજવવાના છે. પહેલી પ્રવૃત્તિ વૃક્ષારોપણ છે. તો આપ સૌને મારી વિનંતી કે પ્રકૃતિનું જતન કરીએ. આજે આપણને કોઈપણ પરિસ્થિતિમાં તમે જુઓ